सात ऋषियोंनी तपोसाधना भूमि एटले के शब्देश्वर उत्तर दिशाना गणाता सात ऋषियोए जो कोई एक ज स्थळे रहीने तपोसाधना करी होय तो एवा स्थळो खूब ज ओछा छे। अने आ स्थळोमांनो एक छे साबरकांठा जिल्लाना ईडरमां ज्यां शिवजी ऊपर हजारो वर्षथी कुदरती रीते गंगा धारा अभिषेक करी रही छे, परंतु तेनुं रहस्य हजु सुधी अकबंध जोवा मळी रह्युं छे। तो चालो जाणीए शुं छे तेनुं रहस्य। सात महर्षिओए ज्यां करी छे तप साधना, ज्यां 3600 वर्षथी स्वयंभू गंगा धाराओ करी रही छे। भोलानाथ ने अभिषेक एवा आ छे ईडर तालुकाना सप्तेश्वर महादेव। देबोल अने साबरमती नदीना रमणीय संगम स्थळे आवेला भोलानाथ शंभुना आ स्थान के सात शिवलिंगो आवेला छे। अहीं अलग अलग जग्याए बिराज छे शिवाजीना सात स्वरूपो, अने एनी एक विशेषता पण छे के आ साते शिवलिंगोनी गोठवणी पण सप्तर्षि ताराओना आकारमां ज छे। हजारो वर्षथी अहींना मूळ शिवलिंग ऊपर कुदरती रीते ज जलधारा शिवजीने अभिषेक करी रही छे। ईश्वर धाम छे जेने सप्तेश्वर अने तपोभूमि कहेवाय छे। अहीं बहु ऋषिओ तप करेला छे, सात ऋषिओए तप करेला छे, सात शिवलिंग बनायेला छे, अने अहीं नीचे सात धारा वहे छे। જે પાણી કુદરતી આવે છે તે ક્યાંથી આવે છે તે કોઈને ખબર પડતું નથી, અને ઘણા વૈજ્ઞાનિકો આવીને તપાસ કરે પણ પાણીની કંઈ ખબર પડતી નથી। સાબરમતી નદીના કિનારે આવેલું આ સરસ ધામ છે સપ્તેશ્વર મહાદેવ કહેવાય છે, જે સાત ઋષિઓએ તપ કરે છે, જે સપ્તર્ષિ કહેવામાં છે, જે ઉપર તારા છે એ ઋષિઓએ અહીંયા તપ કરેલ છે અને મહાન તપોભૂમિ છે। અને અહીંયા ખરેખર એક વખત તો દર્શન કરવા આવવા જેવું જ છે। આપ સૌને વિનંતી કરવામાં આવું છે કે બધા એક વખત અવશ્ય દર્શન કરવા, પવિત્ર સ્થળ છે અને જોવાલાયક સ્થળ છે। અહીંયા દર રવિવારે 4,000-5,000 માણસ આવે છે, ફાગણ સુદ 11 છે, બહુ મોટો મેળો ભળાય છે અને બહુ સરસ પવિત્ર ધામ છે, જેના કારણે બધાને વિનંતી કે એક વખત અવશ્ય આવો જાય સપ્તેશ્વર મહાદેવની। સપ્તનારાયણ મહાદેવનું મંદિર સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકામાં આરસોડિયા ગામમાં આવેલું છે, અને તે સાબરમતી નદી અને ડેભોલનો સંગમ થાય છે। એ સપ્ત ઋષિએ તપ કર્યું હતું તે આ પુરાણું સ્થળ 3600 વર્ષ પહેલાંનું છે। અહીંયા યાત્રિકો દર્શન કરવા આવે છે, શિવરાત્રિ મોટો મેળો ભરાય છે, શ્રાવણ મહિનો આખો મેળો ભરાય છે, 11 મેળો ભરાય છે, આ યાત્રાળુઓની વસ્તી વધારાવે છે, અને જે રખાય અહીંયા છોકરાઓની બાધા રખાય છે, એક છોકરાની બાધા રખાય છે, પછી એમને છોકરો થાય તો તેમને 13 બ્રાહ્મણો જમાડવા પડે છે, એ રખાય છે, લઘુરુદ્ર કરે છે, મોટા મોટા યજ્ઞ કાલસર્ની વિધિ કરે છે, પછી લગ્ન અહીંયા કરવા માટે આવે છે જે દરેકને, અને પછી અહીંયા આકાર છે જે સપ્ત ઋષિનું ઉપર છે તારામંડળ, એ જ આ સપ્ત ઋષિ અહીંયા સાત લિંગ સ્થાપિત એ પ્રમાણે કરેલા છે। બીજું અહીંયા એ વખતની ગંગા ઉત્પન્ન થયેલી તે અત્યારે મૌજૂદ છે, અને તે પણ ગંગા શિવજી ઉપર અભિષેક ચાલુ જ છે, રાત દિવસ દુષ્કાળ પડે તો પણ નદીમાં પાણી ન હોય તો પણ એ ગંગા ચાલુ છે। આટલું આને વિકાસ કેટલો થયો છે? એનો વિકાસ આપણા સરકાર તરફથી રૂપિયા 4 કરોડ ખર્ચીને વિકાસ કરેલ છે, યાત્રાઓ માટે પાણીની સગવડ, ઘાટ બનાવ્યું, પછી પાર્કિંગ બધું, અહીંયા રાતમાં નાઇટમાં 5-200 આવે છે, અમદાવાદ, ઈડર, હિંમતનગર, વડનગર, વિજાપુર યાત્રિકાઓ આવે જાય છે। બીજું અહીંયા યાત્રિકાઓ દરરોજ 5,000-10,000, અને તહેવાર હોય અમાવાસ્યા હોય વખત તો 50-60 વિધિઓ વધારે, એ વખત 10-15-20-25,000 પબ્લિક આવે છે, એમના માટે ઠંડા પાણીનું લેવા માટેની વ્યવસ્થા છે। અહીંયા પછી રસોડા આવે છે, બાધાઓ કરવા લોકો, એમના માટે પણ રસોડા છે, શ્રાવણ મહિનામાં ભરતી વધારે છે, અને દરરોજ બ્રાહ્મણોની પૂજાઓ આવે છે 10-15, એ પણ યજ્ઞ કરવા માટે કરવા આવે છે। 15મી સદીમાં કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, જમનાગ્નિ અને ગૌતમ આ સાત ઋષિઓએ અહીં તપસ્યા કરીને ભૂમિને પાવન કરી છે, તો અહીંના પવિત્ર જળનું આર્ચન કરવાથી દૈહિક રોગોથી મુક્તિ મળે છે તેવી માન્યતા પણ છે। તો શિવજીનું પ્રક્ષાલન કરીને નીકળતી જળધારાની પૂજા કરવામાં આવે છે, અને શિવલિંગ પર અવિરત જળધારાનું રહસ્ય શોધવા સરકારની ટીમ પણ ગોથે ચડી છે। તો રમણીય સાબરમતી અને ડેભોલ નદીના સંગમ સ્થળે આ તપોભૂમિ આવેલી છે। તો પુરાણોમાં જણાવ્યા અનુસાર સાતે ઋષિઓએ એક સાથે જ એક જ સ્થળ પર હાજર રહ્યા હોય એવા પ્રસંગો માત્ર કે માત્ર
બે કે ચાર જ બન્યા છે. ઉત્તર દિશાના ગણાતા અને આ સાત ઋષિઓના પુણ્ય પ્રતાપે અહીંની ધરા પાવન કરી દીધી છે. તો અહીંના પવિત્ર જળનું આચમન કરવાની દૈહિક રોગોની મુક્તિ મળશે. તેવું પણ માનવામાં આવે છે કે શિવજીનું પ્રક્ષાલન કરીને નીકળતી ગંગાધારાની અહીં પૂજા કરવામાં આવે છે. તો આ કુદરતી ગંગાધારા ક્યાંથી નીકળે છે તેનું સંશોધન કરવા માટે ગુજરાત સરકારના સેટલમેન્ટ કમિશને અહીંની મુલાકાત લઈને તપાસ કરી હતી, પરંતુ કમિશન પણ શોધી શક્યું ન હતું કે આ જળધારા ક્યાંથી વહી શકે છે. તો રમણીય સાબરમતી અને ડેબુલ નદીના સંગમ સ્થળે તો આ તપોભૂમિ આવેલી હોય અને શ્રદ્ધાળુઓને ભોળાનાથના દર્શનની સાથે સાથે પિકનિક કરવાની પણ મજા માણવા માટે આવતા હોય છે. ઉંમરથી અત્યાર સુધી દર વર્ષે હું દારૂ વેકેશનમાં અને ખાસ કરીને આ યાત્રાધામની મુલાકાતે આવું છું. વર્ષો પહેલાં અહીંયા વિકાસના નામે થોડી ઓછી સુવિધા હતી, પરંતુ છેલ્લા 3-1 વર્ષ પહેલાં ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને ઉનાળુ વેકેશનની અંદર વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે અહીંયા મુલાકાતે આવે છે. પહેલાં જમવાની અસુવિધા અત્યારે જોઈ રહ્યા છીએ આપણે કે ઉપરના ભાગે જમવાની સરસ મજાની 100 રૂપિયાની કિંમતમાં સરસ મજાનું ભોજન મળી રહ્યું છે. દિવસે દિવસે અહીંયા યાત્રાળુઓનો વિસ્તારો વધી રહ્યો છે અને આવનારા સમયની અંદર પણ અહીંયા એનાથી પણ વધારો થાય એવા પ્રયાસો સરકાર દ્વારા થઈ રહ્યા છે. અહીંયા અમે સપ્તેશ્વર ફેમિલી જોડે આવ્યા છીએ. અહીંનો મહિમા અમે બહુ સાંભળ્યો હતો. અહીંયા જે 7 નદીઓનું પાણી નીકળે છે ક્યાંથી આવ્યું છે હજુ સુધી કોઈ બી વૈજ્ઞાનિક અહીંયા શોધી શક્યું નથી. એ પ્રાકૃતિક ખોળે બહુ સરસ મજાની જગ્યા છે. આજે અમે ફેમિલી જોડે અહીંયા એ જ ના દર્શન કર્યા છે અને અહીંના ખૂબ જ મહિમા છે શિવજીનો. અહીંયા જે મંત્ર ધરવામાં આવે છે એ જરૂરથી પૂરી થાય છે. એટલે મારે અહીંયા આવવાની ક્યારની ઈચ્છા હતી, આજે આવવાનો એ મળ્યો છે. એટલે હું અહીંયા આવીને દર્શન કરીને પ્રેરણાથી થઉં છું અને લોકોને બી એ કહું છું કે એક વખત અહીંયા આવવું જ જોઈએ. ખરેખર અહીંયા પ્રાકૃતિક જે છે એ જોવા જેવી જગ્યા છે. તો માત્ર શ્રાવણ માસ જ નહીં પણ શિવરાત્રિ અને વર્ષના 365 દિવસ અહીં શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળતો હશે. તો ખાસ કરીને ચોમાસામાં જ્યારે ગાંડીતુર બનેલી સાબરમતી નદી ભોળાનાથને મંદિર સહિત પોતાનામાં સમાવી દેશે ત્યારે એના દર્શન કરવા તો ઠેક ઠેકાણેથી લોકો ઉમટી પડતા હોય છે અને સપ્તર્ષિ ઋષિઓ સાથે સંકળાયેલી શિવલિંગના દર્શન પૂજન અર્ચન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. આમ તો અહીં આવતા દર્શનાર્થીઓ અને ભક્તો પણ આ પાણી આવતું જોઈ આશ્ચર્યચકિત થઈ જતા હશે અને પાણીને જોઈ રહ્યા છે. તો આ ઉપરાંત પાણી છેક ઢીંચણ સુધી ભરાય છે અને ભક્તોને આ પાણીમાં પસાર થઈને દાદાના દર્શન કરવા જવું પડે છે. તો આ ઉપરાંત અહીં આવેલ કુંડ કે જ્યાં અવિરત પાણી વહે છે, છતાં પણ આ કુંડ કદીએ છલકાતો નથી, એ તમામ અહીંનું મહત્વ ધરાવે છે. અને એટલે જ તો અહીં ભક્તો તમામ વિધિઓ પણ કરાવે છે અને દર્શન કરવા માટે પણ ઉમટી પડતા હોય છે. ચિરાગ મેગા સાથે Light24 ન્યૂઝ સાબરકાંઠા. અમે અમદાવાદથી આવ્યા છીએ અને બહુ સરસ મજાની જગ્યા છે. કુદરતી પાણી આવે છે, ખરેખર તો એના જ દર્શન કરવા જેવા છે. અને જે અહીંનો નજારો છે અને અહીંનું કુદરતી જે વાતાવરણ છે, ખરેખર ફેમિલી સાથે આવવા જેવું છે. અને એનું કહેવાનું એવું બી છે કે માન્યતા બહુ એ છે કે ભાઈ મન્નત માને તો થાય છે. એટલે અમે લગભગ દર સેટરડે સન્ડે એવી રીતે ટાઈમ મળે એટલે આવી જઈએ છીએ. એટલે બધાને એવું છે કે ભાઈ આવો એક વખત, તો ખરેખર આવવા જેવું છે. ઈડર તાલુકાના આ સપ્તેશ્વર ગામમાં મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં દરેક સ્વિમિંગ આપણે સ્વિમિંગ પૂલમાં જઈએ છીએ મજા માણવા માટે, પરંતુ આપણે અહીંયા રમણીય કુદરતી નેચરલ સ્વિમિંગ પુલ જે કહીએ છીએ એવું અહીંયા નદી અહીંયા કુંડ બધો અહીંયા આપણે મજા માણી શકીએ છીએ. આપણા ફેમિલી સાથે અમે અહીંયા આવ્યા છીએ. ત્યાં દર્શન કરવા અહીંયા મહાદેવનું મંદિર પણ છે, ત્યાં સારા એવા દર્શન થઈ જાય છે. અહીંયા બાજુમાં કટી હનુમાનજીનું મંદિર છે, એના બી હનુમાન દાદાના પણ દર્શન થઈ જાય. અને અહીંયા નાવા ધોવાની કમ્પ્લેટ સારી એવી સગવડ પણ મળી રહેવી છે. અહીંયા નદી આપણે ધરોની જે નદી જાય છે તેનું પાણી જ અહીંયાથી જાય છે. આપણે આપણા ફેમિલી સાથે એક વન ડે પિકનિક સારી રીતે મનાવી શકીએ છીએ.